સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના પરાલી ગામના મહિલા સરપંચ ઉપર ચાર લોકોએ મળીને હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. આ હુમલાની ઘટનાને લઈ તાલુકા મહિલા સરપંચ શાંતુબેન ત્રિવેદીબેન કણોતરાએ જણાવ્યું હતું કે ઈશમો દ્વારા દારૂના નશામાં દૂધ ભરી ધોકા અને ઢીકાપાટનો માર મારવામાં આવ્યો હતો. ત્યારે શાંતુબેન ઇજાગ્રસ્ત હતા, તેમની સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે આ બાબતે સિવિલ હોસ્પિટલમાં MLC પણ નોંધાઈ હતી. ત્યારે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે તો આ દારૂ આવ્યો ક્યાંથી આવો પણ સવાલ ઉઠી રહ્યો છે. ત્યારે મહિલા સરપંચના જણાવ્યા પ્રમાણે આ લોકો અસમજ તત્વો છે અને અવારનવાર દારૂનું સેવન કરી પોતાની દીકરીને પણ મારે છે અને જો કોઈ આ મામલે સમજાવવા જાય તો તેને પણ માર મારતા હોવાનું જણાવ્યું હતું. બરાલી શાંતુબેન સરપંચ શું બરાલી મને મારવા ઘરે આવ્યા, ઘરે ધમકી દઈને ચાર જણા એ મને મારી ઠેકાણ પાટ્યું, ઝડિયા ઝાલી મને ઝડી છે એટલા ઘડી ઘરે આવીને આગે મને બધા ગાળી દીધી. હા જે મારવાનું કારણ શું છે? હા કારણ કઈ નહીં, મેં તો એનું નામે નતું લીધું, કઈ હું બેઠી હતી હું ક્યાંથી હતી એટલે દારૂ પી વાળી ઘડીએ ગાળી દેવા આવે તો હું ક્યાંથી હતી બટા ગાળું ના દેવું. ગાંધી બાપુના ગુજરાતમાં દારૂ મળે ખરો? હા બહુ પીવે દારૂ, એ છોકરો દારૂ પીવે અને એની છોડ્યું ને પોતે હેરાન કરે છે, છોડ્યું ને બધું ને. શું નામ છે એનું? રામ. રામ છોડ્યું ને બધું ને હેરાન કરી કરીને તકડ્યું છે, પોતે છોડ્યું ને મેલતો એની હેકી છોડ્યું. તમારી સિવાય કોઈ બીજા કોઈ મેર્યા છે? મને એક નથી, એને હા એને હા એ મરી જાય ને, એને બિચારી મરી ગયો, એને પાટ્યો, એને બહુ માર્યો, છોડી જાય ને પછી એને માર્યો બહુ. કલ્પેશ વાડેર સાથે CN24 ન્યૂઝ સુરેન્દ્રનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.